જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વ્યાકરણનો એક ભાગ કે જે તમારા જીવનમાં તમને કામ લાગે આપણા અભ્યાસક્રમમાં આવે છે એટલે આપણે એ લઈશું. આજે છે ક્રિયાપદ. ક્રિયાપદ એટલે કે ધાતુ, તેના કાળ, અર્થ અને પ્રયોગ. તો આજે આપણે એ વ્યાકરણનો ભાગ એક લઈશું. વિડીયો તો હું બનાવીશ, પણ આપણે જે દિવસે હું નહીં હોતી એ દિવસ માટે હું આ વિડીયો બનાવીને મૂકું છું. તો ક્રિયાપદ, ક્રિયાપદના કાળ બરોબર છે. તો સૌથી પહેલું છે ક્રિયાપદ શું. તો કે છે કે ક્રિયાપદ એ ક્રિયાપદો વર્તમાન કાળમાં પણ હોઈ શકે, ભૂતકાળમાં પણ હોઈ શકે અને ભવિષ્યકાળમાં પણ હોઈ શકે. તો સૌથી પહેલા આપણે જોઈશું કે વર્તમાન કાળ. હવે એમાં પહેલું શું છે કે જે ક્રિયાપદ કોને કહે છે, તો મુખ્ય દાખલા તરીકે અહીં બે ક્રિયાપદો છે વર્તમાન કાળમાં બરોબર. બે વચ્ચે દેખીતી રીતે ફેર છે. એકનું ક્રિયાપદ એનું રૂપ ક્રિયાપદ પરથી બન્યું છે. દાખલા તરીકે રૂપ છે ધાતુની સહાય લઈને આ ક્રિયાપદના ધાતુ પરથી જે રૂપ બને તે શુદ્ધ કહેવાય છે. અથવા હો ધાતુના વિવિધ રૂપોની સહાય લઈને બનાવવામાં તે સઘળા રૂપો મિશ્ર કહેવાય છે. અને આવા ગૌણ ક્રિયાપદોને સાહ્યકારક ક્રિયાપદ કહે છે. એટલે કે જે કાળનો અર્થ બતાવવા મિશ્ર રૂપોનો ઉપયોગ થાય છે તે કાળને મિશ્ર કાળ કહે છે. તો આપણે સૌથી પહેલા કાળ કયો જોઈશું, તો કે છે કે વર્તમાન કાળ. કયો કાળ આપણે જોઈશું સૌથી પહેલા, વર્તમાન કાળ. વર્તમાન કાળ, હવે વર્તમાન કાળમાં શું છે, તો કે છે કે વર્તમાન કાળમાં દાખલા તરીકે એવું આવે કે જે વાક્યોમાં વાંચવાની પૂરી થઈ નથી પણ ચાલુ જ હોય, અપૂર્ણ છે એમ બતાવવામાં આવ્યું હોય. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ. અહીંયા ઉદાહરણ લઉં છું. હું પુસ્તક વાંચું છું. ત્યાર પછી અહીંયા બીજું ઉદાહરણ લઈએ. તું પુસ્તક વાંચે છે. કાં તો પછી એમ બીજા અર્થમાં લેવું હોય તો તે પુસ્તક વાંચે છે. તો આ વર્તમાન કાળ થાય બરોબર. હવે આની સામે લખવું હોય તો શું થઈ શકે, અમે પુસ્તક વાંચીએ છીએ, તમે પુસ્તક વાંચો છો, તેઓ પુસ્તક વાંચે છે. તો આ વાક્યમાં શું બતાવે છે કે વાંચવાની ક્રિયા શું છે, ચાલુ જ છે. એટલે એને શું કહેવાય કે એ વર્તમાન કાળ કહેવાય. દાખલા તરીકે બીજું જોઈએ કે અપૂર્ણ વર્તમાન કાળના બીજા કેટલાક અર્થ. તો એમાં છે કે હું દરરોજ સવારમાં કસરત કરું છું. આ નિયમિત ક્રિયા છે. મહેનત કરે તે સુખી થાય છે. આ નીતિવચન છે પણ એ પણ વર્તમાન કાળ છે. રંગલો જાય છે કે તરત જ મુખ્ય પાત્ર આવે છે એ પ્રત્યક્ષ ચિત્ર છે બરોબર. આ શું થયું કે વર્તમાન કાળ જે ચાલુ ક્રિયા દર્શાવે છે. હવે આનો જ એક પેટા ભાગ છે, આનો જ એક પેટા ભાગ છે એને શું કહેવાય, પ્રથમ પૂર્ણ વર્તમાન કાળ. પ્રથમ પૂર્ણ વર્તમાન કાળ એટલે કે વાંચવાની જીતી ક્રિયા હશે એ પૂર્ણ થઈ ગઈ હશે. આ શું છે, ચાલુ વર્તમાન ક્રિયા છે કે હું પુસ્તક વાંચું છું એટલે ચાલુ છે, પૂર્ણ થયું નથી. જ્યારે પૂર્ણ થઈ ગયું છે પણ એ પણ શું કહેવાય, વર્તમાન કાળ. એનું ઉદાહરણ જોઈએ આપણે. મેં પુસ્તક વાંચ્યું છે, તે પુસ્તક વાંચ્યું છે, અથવા તેણે પુસ્તક વાંચ્યું છે. આ શું છે કે એણે પુસ્તક વાંચ્યું છે, ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે પણ શું બતાવે છે, વર્તમાન કાળ. હવે એની સામે આપણે લેવું હોય તો શું કહેવાય, અમે પુસ્તક વાંચ્યું છે, તમે પુસ્તક વાંચ્યું છે, અથવા તેઓએ પુસ્તક વાંચ્યા છે. તો આ શું બતાવે છે, પ્રથમ પૂર્ણ વર્તમાન કાળ દર્શાવે છે. હવે એમ જ બીજો પેટા પ્રકાર છે, દ્વિતીય પૂર્ણ વર્તમાન કાળ. શું આવશે, દ્વિતીય પૂર્ણ વર્તમાન કાળ. એનું ઉદાહરણ લઈએ કે મેં પુસ્તક વાંચેલું છે. શું આવશે, મેં પુસ્તક
વાંચેલું છે આપણો વર્તમાનકાળ છે પણ કેવો દ્વિતીય પૂર્ણ વર્તમાનકાળ એનું બીજું ઉદાહરણ લેવું હોય તો તે પુસ્તક વાંચેલું છે અથવા તેને પુસ્તક વાંચેલું છે તો આ દ્વિતીય વર્તમાનકાળ ના ઉદાહરણ થયા ત્યાર પછીનું એક છે એ શું છે ઈચ્છાવાચક વર્તમાનકાળ ઈચ્છાવાચક વર્તમાનકાળ અત્યાર સુધી આપણે ત્રણ જ કાળ આપણે ખબર છે વર્તમાનકાળ ભવિષ્યકાળ અને ભૂતકાળ પણ એમાં પણ આ કેટલા પ્રકાર છે જો કે આપણે અભ્યાસક્રમમાં આવે કે ના આવે પણ આપણે જાણવું જરૂરી છે માટે હું ઉદાહરણ લઉં છું ત્યાર પછી એમાં શું ઉદાહરણ હશે હું પાઠ વાંચવાનો છું હું પાઠ અથવા પુસ્તક વાંચવાનો છું મારે પાઠ વાંચવો છે તું પાઠ વાંચવાનો છે તારે પાઠ વાંચવો છે તે પાઠ વાંચ્યો છે તેને પાઠ વાંચવો છે તો આ શું થયું ઈચ્છાવાચક વર્તમાન કાળ એટલે કે ઈચ્છાવાચક વર્તમાન એ ક્રિયા કરવાની ઈચ્છા દર્શાવે છે અને તેમાં વર્તમાનમાં દર્શાવતા જે ઈચ્છાનો સંબંધ દર્શાવે એ ભવિષ્યની ક્રિયા સાથે છે છતાં પણ એ ઈચ્છા દર્શક વર્તમાનકાળના રૂપોમાં આવી શકે એમાં ભવિષ્યકાળનો અર્થ છુપાયેલો હોય છે દાખલા તરીકે બાજી બગડી ગયા પછી તમે શું કરવાના છો બરાબર આ ઈચ્છાવાચક છે હવે દ્વિતીયમાં શું થાય છે કે ક્રિયા પૂરી થઈ હોય પણ તેની અસર વર્તમાન સુધી આવતી હોય ત્યારે તે પૂર્ણ વર્તમાનકાળ જેવું કહી શકાય બરાબર છે તો આપણે અહીંયા વર્તમાનકાળ જે છે એ વર્તમાનકાળના પણ આપણે શું જોયા વર્તમાનકાળ પ્રથમ પૂર્ણ વર્તમાનકાળ દ્વિતીય પૂર્ણ વર્તમાનકાળ અને ઈચ્છાવાચક વર્તમાનકાળ હવે આપણે જોઈશું ભૂતકાળ બરોબર છે તો ભૂતકાળમાં આમ ઘૂસી નાખું છું પણ ભૂતકાળમાં થઈ હોવા છતાં એ અપૂર્ણ છે
ચાલુ છે એવો અર્થ એમાંથી નીકળે છે બરોબર છે પછી છે ઈચ્છાવાચક ભૂતકાળ તો ઈચ્છાવાચક ભૂતકાળમાં હું પુસ્તક વાંચવાનો હતો મારે પુસ્તક વાંચવું હતું તો અહીં ભવિષ્યની ક્રિયાને ભૂતકાળમાં થયેલી ઈચ્છા સાથે સંબંધ દર્શાવ્યો છે માટે એને ભવિષ્યકાળનો અર્થ પણ અહીં સૂચવે છે દાખલા તરીકે આ ફાટ્યું હોય ત્યાં થીગડું ક્યાંથી મારવાના હતા તો આ શું છે ઈચ્છાવાચક ભૂતકાળ છે અને ઈચ્છાવાચક ભૂતકાળની અંદર પણ ભવિષ્યકાળનો સમાવેશ સંબંધ દર્શાવવામાં આવ્યો છે આજે આપણે આટલા બે કાળ જોઈશું ફરીનો કાળ આપણે ફરીના પીરિયડની અંદર જોઈશું જય હિન્દ